પોતાના ઘરનું માખણ હવે ભાવતું નથી. ગોપીઓ જ્યાં મહી માખણ લઈ અને વેચવા જતી હોય, કનૈયો એક કાંકરી મારી અને મટકી ફોડી નાખે. મટકીમાંથી જે માખણ ઢોળાય, જે દહીં ઢોળાય, કનૈયો ખોબે ખોબે એ માખણ ખાઈ લે છે. કનૈયો ગોપીઓના નાના નાના બાળકોને ચૂંટલા ખણીને ભાગી જાય અને ગોપીઓને હેરાન કરે. કોઈ ગોપી વાસણ ઘસતી હોય તો એના વાસણો કાદવ કિચડમાં નાખી આવે. કોઈ ગોપીએ કપડાં ધોયા હોય તો ધોયેલા કપડાં કનૈયો કાદવ કિચડમાં જઈને નાખી આવે. કનૈયો એના ઈષ્ટ મિત્રો સાથે જઈ અને દરેક ગોપીના ઘરે જે માખણની મટકી હોય એ ફોડી નાખે અને જે ઢોળાતું માખણ હોય એ કનૈયો ખાય. દરેકના ઘરે એક બાળક અને એની ઉપર બીજું બાળક અને એની ઉપર છેક ઉપર કનૈયો ચડે, કનૈયો માખણ ખાય. બોલો કૃષ્ણ કનૈયા. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, ઓછો છોરો ગોવાલ ગયો. પ્રભાવતી ગોપીએ કનૈયાનો કાન પકડ્યો છે. આજ મેં દેખતી હું કે તેરી માં કેસે નહીં માનતી હૈ, આજ તો મેને તેરે કો રંગે હાથ પકડ લિયા હૈ. મેં યશોદા કો આકર કે બોલતી હું કે તેરા કાના આકર કે મેરે ઘર માખન ખાને લગા ઓર મેને ઉસકો પકડ લિયા. બહેનો, કનૈયાનો કાન પકડીને પ્રભાવતી ગોપી યશોદા મૈયાના ઘર બાજુ જઈ રહી છે. સામેથી એક વૃદ્ધ આવતા હોય છે તો એ વૃદ્ધની લાજ કાઢવા માટે પ્રભાવતી ગોપીએ આઘું ઓઢ્યું છે. અને જેવું આઘું ઓઢ્યું એવો કનૈયાએ પોતાનો કાન છૂટતા પ્રભાવતી ગોપીના છોકરાનો કાન પકડાઈ દીધો છે. કનૈયો સરસરાટ ભાગ્યો છે અને યશોદા મૈયાને ત્યાં જઈ અને કાલી કાલી વાતો કરે છે. અરે મૈયા, ભૂખ લગી હૈ, મેરે કો થોડા સા માખણ ખિલા દે. એ પોતાના છોકરાનો કાન પકડ્યો છે. બેનો, પહેલાના સમયમાં આવી રીતે લાજ કાઢવાનો રિવાજ હતો, આવી રીતે માથે ઓઢવાનો રિવાજ હતો. અને ખરેખર આ જે નિયમ આપણા જે જૂનવાણી લોકોએ બનાવ્યા છે ખરેખર સારા હતા.
प्रभावती तू तेरा घूंघट हटा और देख के मेरा है के तेरा है। प्रभावती गोपी घूंघट उठावे छे ने ज्यां जुए तो एनोज छोकरो कन्हैयो माना पालव मां उभो उभो एने अंगूठो बतावे छे। प्रभावती गोपी आजे बूठी पड़ी छे। प्रभावती गोपी विचार करे छे के ये कैसे हो गया, मैंने तो बराबर कान्हा का कान पकड़ा था, ये मेरा छोरा कहां से आ गया। मन में विचार करे छे पण एने याद नथी आवतो के जे वृद्ध आया ने एनी सामे में लाज काढ़ी ने वक्ते कन्हैयो भागी गयो। देख ये प्रभावती को बराबर समझा देना। प्रभावती गोपी ने यशोदा मैया धमकाई छे के आजे मारा छोकरा नु नाम लीधू या लीधू जो हवे पछी मारा काना नु नाम ना लेती नहीं तो तने खबर पाड़ी दईस। बोलो कृष्ण कन्हैया કોક ગુવાર છે એ દહીં લાવ્યો છે, કોઈ એનો મિત્ર છે એ ઝેબરા લાવ્યો છે, કોઈ એનો મિત્ર છે એ ગોળ લાવ્યો છે, કોઈ એનો મિત્ર છે એ સૂકી ભાજી બનાવીને લાવ્યો છે। દરેકના ઘરનું આજે ખાવાનું ભેગું કરવામાં આવ્યું છે। મંગલ છે એ મધુમંગલ ગરીબ છે। મધુમંગલના મા બાપ જે છે એ ઋષિ અને ઋષિ પત્ની છે। દરરોજ મધુમંગલ ને યશોદા મૈયા ખવડાવે છે કે આ ઋષિ નો દીકરો છે એટલે હું એને દરરોજ ખવડાવું। મધુમંગલ ને કહી દીધું છે કે બેટા તારે દરરોજ મારા ઘેર ખાવા આવવાનું। મધુમંગલ દરરોજ કૃષ્ણ ના ઘેર ખાવા જાય, યશોદા મૈયા એને ખાવાનું ખવડાવે। મધુમંગલ ના ઘરે ચૂલો નથી સળગતો, જો કઈક ફળ ફ્રૂટ મળી જાય તો એના મા બાપ ખાઈ લે, બાકી ઉપવાસ કરીને દિવસ પસાર કરે। આયા હે મધુમંગલ કહે છે અરે કાના મેં ક્યાં બતાઉં, મેં ખુદ તેરે ઘર હરોજ ખાને આતા હું તો મેં ક્યાં ખાના લાઉંગા, મેરે ઘર તો ચૂલા હી નહીં જલતા, મેં તેરે કો ક્યાં ખિલાઉંગા। કનૈયો કહે છે કે તું દરરોજ મારા ઘરનું ખાય છે ને એટલે આજે મારે તારા ઘરનું ખાવું છે, જા તારા ઘેરથી કઈ ને કઈ ખાવાનું લઈ આવે। મધુમંગલ પોતાના ઘેર ગયો છે। માતા પિતા એવી નાની ઝૂંપડીમાં રહેતા હોય છે। અરે મૈયા કુછ ખાના દે દે, વો યશોદા મૈયા કા છોરા કાના બોલતા હૈ કે સભી કા ઘર કા ખાના ઇકઠ્ઠા કિયા હુઆ હૈ, મધુમંગલ તેરે ઘર સે ભી કુછ ખાના લે આ, આપણા ઘેર તો ચૂલો જ નથી સળગતો, આપણા ઘેર શું ખાવાનું હોય બેટા, તને શું ખાવાનું આપું। અરે મૈયા કુછ દે દે, વો કાના મેરે કો બહોત ડાંટેગા, મૈયા કુછ દે દે। મધુમંગલની માતા આજુબાજુમાં જુએ છે કંઈ મળતું નથી। ઝૂંપડીની બહાર એક કાળી માટલી અને કાળી માટલીમાં છાશ હોય છે। માતા છાશની માટલી લાવી અને મધુમંગલને આપે છે, લે બેટા એ ખટ્ટી છાશ હૈ, પણ છાશ તો કાના કો બહોત અચ્છી લગતી હૈ, એ છાશ લે જા। મધુમંગલ કે અરે મૈયા વો તો લઈ તો જા। મધુમંગલ આજે કાળી માટલી છાશ લઈ અને ત્યાં આવ્યો છે, આવી અને કનૈયાને કહે છે અરે કાના મેં એ લાયા તો હું લેકિન એ તેરે બસ કી ચીજ નહીં હૈ, અરે કાના ઇસમેં તો ખટ્ટી છાશ હૈ, ન જાને કિતને દિન પુરાની હોગી, એ તેરે બસ કી ચીજ નહીં હૈ, એમ કરીને મધુમંગલ પોતે છાશ પીવા લાગે છે। મધુમંગલ છાશ પીતા આજુબાજુ જે છાશ ડોળાય છે એ કનૈયો લાંબી જીભ કરી કરીને એ છાશ પીવે છે। બહેનો તમે વિચાર કરો, આ એક મિત્રતા બતાવી છે, ભગવાન તો ભાવનો ભૂખ્યો છે। કનૈયો આજે મધુમંગલના હોઠ ચાટે છે, ત્યાં બ્રહ્માજી આવ્યા છે। બ્રહ્માજી દૂર ઉભા ઉભા જોવે છે કે આ નારાયણ ના હોઈ શકે, લોકોના મોઢા એઠા મોઢા છાપે, આ નારાયણ ન હોઈ શકે।
નાના વાછરડાઓને લઈ અને બ્રહ્મલોકમાં જતા રહ્યા છે. લઈ જતા તો લઈ ગયા, પણ દરેકના મુખ ઉપર બ્રહ્માજી ને કૃષ્ણની છબી દેખાય છે. બોલો કૃષ્ણ કનૈયા. આજે બ્રહ્માજી વિચાર કરે છે કે ખરેખર પૃથ્વી ઉપર છે એ જ કનૈયો છે અને એ જ નારાયણ છે, એ જ વિષ્ણુ છે. બ્રહ્માજી નું અભિમાન ઓસરી છે. બ્રહ્માજી ગોપ બાળકોને વાછરડાઓને લઈ અને ફરી પાછા પૃથ્વી ઉપર આવ્યા છે. કનૈયાને વંદન કર્યા છે કે હે કાના, હે નારાયણ, મેરે કો ક્ષમા કર દો. કે કનૈયાએ દરેક એના ઈષ્ટ મિત્રોને સાથે બેસાડી અને ખાધું છે. અને બહેનો જોડે બેસીને ખાવામાં ખૂબ મજા છે. તમે મંડળનો સમોસા 30-35 બેનો આલુ 30-20 રાજે મંડળ ચાલે છે. બધા ભાઈઓ ધર્મની અંદર સંપૂર્ણ રીતે પરોવેલા છે. વિચાર કરો, લગ્ન પ્રસંગ હોય. Thank you.